திரம்பகம் யஜாமக சுகந்திம் புஷ்டி வர்தனம் ஒரு வாருக்கும் இவ வந்த நாள் மிருத்தியோர் முருக்ஷியம் மாமிருதா. நமஸ்கார் தர்சக் மித்ரோ, லோக் ஃபரியாத் நியூஸ் நா ஸ்பெஷல் எபிசோட் பக்தி சபர் மா ஆப் சர்வே தர்சகோ நு ஸ்வாகத் சே. મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝની ટીમ અત્યારે કેદારનાથ યાત્રાએ છે, તો આવો આપ પણ અમારી સાથે જોડાવ અને આ અતિ ધાર્મિક યાત્રા નિહાળો. કહેવાય છે ને કે માત્ર યાત્રા કરવાથી જ નહીં, પરંતુ યાત્રા નિહાળવાથી પણ યાત્રા કર્યા બરાબરનું જ પુણ્ય મળે છે. સમગ્ર ભારત વર્ષમાં અનેક પ્રાચીન ધાર્મિક સ્થળો આવેલા છે, તેમાં પણ દરેક પ્રાચીન અને ધાર્મિક સ્થળ પોતાનું આગવું અને અનેરું મહત્વ ધરાવે છે. એમાં જોઈએ તો 12 જ્યોતિર્લિંગ દરેક હિન્દુ ધર્મ પ્રેમીઓમાં અદગેરું સ્થાન ધરાવે છે. જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ ધામ. હિમાલયની બરફ આચ્છાદિત પહાડીઓની વચ્ચે સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. દેવભૂમિ ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારોમાં મહાદેવ પોતાની પૂર્ણ સમાધિમાં બિરાજે છે. દેવભૂમિ ઉત્તરાખંડના અતિ દુર્ગમ પહાડી અને પથરાળ રસ્તાઓ વચ્ચેથી પસાર થતી આ ચાર ધામની યાત્રા અતિ કઠિન યાત્રા છે. એક તરફ અતિ કપરા પહાડી ચઢાણ અને તેમાંય પાછું વાતાવરણ ક્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તે નક્કી નહીં. તેમ છતાં પણ આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે ધર્મપ્રેમી લોકો અનેરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ યાત્રા કરે છે. લોકો પોતાની શારીરિક ક્ષમતા મુજબ પગપાળા અથવા તો ઘોડા પર બેસીને યા તો ડોલીમાં બેસીને આ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવે છે.
કેદારના ધામ સુધી પહોંચવાના માર્ગ પર કુદરતે પોતાના ચારે હાથે છૂટથી કુદરતી સૌંદર્ય વહેલું છે. પહાડો પરની ઊંચાઈએથી ધરતીની ગોદમાં સમાવા માટે તલપાપડ થતા પાણીના ધોધ, નાના નાના ઉછળકૂદ કરતા ઝરણાઓ, ઊંચા આભને પામવાની કોશિશ કરતા બરફ આચ્છાદિત પહાડો, જંગલો, હંસ જેવા સફેદ વાદળોથી ઘેરાયેલી પર્વતમાળા આપણને સાક્ષાત સ્વર્ગનો અનુભવ કરાવે છે. શું અલૌકિક દ્રશ્ય છે! ચારે તરફ બરફ આચ્છાદિત પહાડો. ખુદ કુદરતે જ બાબા કેદારનાથ માટે ધૂપ કર્યો હોય તેવા વાદળ. બાબા કેદારનાથના ચરણ સ્પર્શ કરવા તલપાપણ નદીઓના નીર અને આ બધા નયન રમ્ય વાતાવરણ વચ્ચે બાબા કેદારનાથ બિરાજમાન છે. અતિ પ્રાચીન મંદિરમાં પ્રવેશ માત્રાથી જ યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. બાબા કેદારનાથની યાત્રા દરમિયાન આવું જ એક બીજું અતિ પ્રાચીન ધર્મસ્થાન એટલે બદ્રીનાથ, કે જે ચાર ધામમાંનું એક ધામ છે, તેના દર્શનનો પણ લાભ મળે છે. તો દર્શક મિત્રો, આવો અને જોડાઓ મારી સાથે અને બદ્રીનાથ ધામના દર્શન કરી ધન્યતા અનુભવો.
ચારે તરફ બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે બિરાજમાન બદ્રીનાથ ધામમાં કોઈ પણ મોસમમાં અતિ ઠંડી પડતી હોવા છતાં ભગવાન બદ્રીનાથના ચમત્કાર સમાન અહીંયા ગરમ પાણીના કુંડ છે, જ્યાં સ્નાન કરી યાત્રાળુઓ પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરે છે. દર્શક મિત્રો, આ હતી આછેરી ઝલક બાબા કેદારનાથ અને બદ્રીનાથ ધામની. આવી જ ધાર્મિક યાત્રા નિહાળવા અને પુણ્યનું ભાથું બાંધવા જોડાઈ રહો અમારી સાથે ભક્તિ સફર પર. તો ફરી મળીશું આવા જ કોઈ અદ્ભુત, અલૌકિક અને પવિત્ર યાત્રા સાથે. મહાદેવ, જય બાબા કેદારનાથ.